હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણ વિષય આસપાસ પાઠ પાંચ ઘર એક શાળા વિષે ભણીશું તો ચલો આજે આપણે આસપાસ પાઠ્યપુસ્તક પેન્સિલ અને ઇરેઝર લઈ લઈએ પાઠ્યપુસ્તક ખોલીએ એમાં શું છે તો કે આપણું ઘર આપણી પ્રથમ શાળા છે ઘરના સભ્યો આપણું કુટુંબ છે આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ આપણે બીજે ક્યાંયથી શીખીએ એના કરતાં વધુ કુટુંબમાંથી શીખીએ છીએ એટલે જ આપણે કુટુંબમાંથી વધુ નજીક હોઈએ છીએ ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ તો હવે કુટુંબ એટલે શું તો કે આપણો એક પરિવાર તમે ઘરમાં જેટલા સભ્ય રહેતા હોય તેને શું કહેવાય તો કે કુટુંબ કહેવાય કુટુંબમાં કોણ આવે તો કે દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભય ફુવા એ બધાને શું કહેવાય તો કે કુટુંબ કહેવાય તો આપણે તેમાંથી વધારે શીખીએ બરાબર ને તો ચલો એના પછી કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડવો અથવા દોરો તમારા ઘરમાં જેટલા સભ્યો રહે છે તેના અહીંયા ફોટો ચોટાડવાનો છે અથવા તો દોરવાનો છે તમારા પાઠ્યપુસ્તકમાં ચલો એના પછી તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને એમનો સંબંધ લખો હવે અહીંયા નામ અને એનો સંબંધ તમારા કુટુંબમાં જે રહેતા હોય માનો કે દાદા તો દાદાનું નામ અને તમારા સાથેનો સંબંધ લખવાનો રહેશે તમારા કુટુંબના કોઈ પણ બે સભ્ય વચ્ચેનો સંબંધ લખો પતિ પત્ની બહેનભાઈ માતા અથવા દીકરી એટલે કે પુત્રી તમારા કુટુંબના બે સભ્યોના નામ અને તેઓનું પણ એટલે કે સંબંધ જો રમેશભાઈ અને રૂપલ તો રમેશભાઈ મામા છે અને રૂપલ ભાણેજ છે તો એ લખેલું છે તો એની નીચે આપણે બીજા લખવાના છે તમારા વિશે હો ચલો એના પછી વિચારો અને કહો તમારું લાડકવાયું નામ શું છે તમારું જે નામ છે તેનાથી બીજું નામ તમારે કોઈ બોલાવે છે તો એ શું છે કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો પાછળ પાન પર આપેલા ચિત્રોને સાવચેતીપૂર્વક જુઓ ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવી દેખાય છે તો ચલો જોઈએ જો દેખાય છે અહીંયા કોઈ સરખ હોય એવું તો જોઈએ તો તમારી અને તમારા કુટુંબના કોઈ સભ્ય વચ્ચે વાત કરવામાં ચાલવામાં હસવામાં અથવા દેખાવની રીત સમાનતા છે કોની સાથે અને કેવી રીતે તો હવે તમારા કુટુંબમાં કોઈ સરખું એક જ જેવું દેખાતું હોય તો તેના વિશે અહીંયા તમારે લખવાનું છે ચાલવાની સ્ટાઇલ હોય હસવાની હોય દેખાવની હોય એ બધું અહીંયા લખવાનું છે ગમે તે એક હોય ને તો અહીંયા લખવાનું છે કોની સાથે ને કેવી રીતે એ પણ લખવાનું છે તમારી પાઠ્યપુસ્તકમાં તમારે જાતે લખવાનું છે ચલો એના પછી ચાલો હવે સલમાનના કુટુંબ વિશે જાણીએ સલમાનના કુટુંબના વડીલો સભ્યો ધોબીનું કામ કરે છે તો અહીંયા દેખાય છે ચિત્ર આપણને આપેલું છે કુટુંબના સભ્યો કપડાં ધોવામાં સૂકવવામાં અને ઇસ્ત્રી કરવામાં એકબીજાને મદદ કરે છે સલમાન અને તેમના કુટુંબી ર રફિક પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે તો એ લોકો ધોબી કામ કરે છે એટલે કે કપડાં ધોવાનું હોય સુકવવાનું હોય ઇસ્ત્રી કરવાનું હોય બધાય સાથે મળીને કરે છે યાદ કરો અને લખો શું આપણું કુટુંબ છે જો હા તો કે શું અહીંયા મેં મારી રીતે લખ્યું છે તમારા કુટુંબમાં કોઈ કામ સાથે જોડાયેલું હોય તો એ તમારે લખવાનું છે તો લખો હા મારા પપ્પા ખેતી કરે છે અને મમ્મી ઘર કામ કરે છે મારી બહેન મારા મમ્મીને ઘરકામમાં મદદ કરે છે તમારે કંઈ અલગ આવતું હોય તો તે તમારે લખવાનું તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો તો લખો હું ઘરમાં મમ્મીને સફાઈ કામમાં બહેનને પાણી ભરવાના કામમાં દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું આના સિવાય તમે મદદ કરતા હોય તો એ પણ લખવાનું આપણે આપણા કુટુંબના સભ્ય પાસેથી ઘણું શીખીએ છીએ સલમાન અને રફીક તેઓના કાકા પાસે સાયકલ ચલાવતા શીખે છે વિચારો ને કહો તમે તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો તમે કયા કામ કોની જોડેથી શીખ્યા શું તમારા પાસેથી કોઈ કશું શીખે છે તો તમારા ઘરે કોઈ એવું છે કે જેને તમે કંઈ શીખવાડ્યું છે અથવા તો તમે એની પાસેથી શીખ્યા છો તો તે કહેવાનું છે વિચારો ને લખો કોને ક્યારે મળો છો લખો જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે ખાસ જગ્યા પાસે જાઉં છું તમે જેની પાસે જતા હોય તે લખવાનું અહીંયા લખ્યું છે હું ભૂતકાળ વિશે જાણવા માગું છું ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું તો કે દાદા તમે જેની પાસે જતા હોય તે લખવાનું મારે ખાનગી વાત કહેવી હોય ત્યારે હું ખાલી જગ્યા પાસે જાઉં છું તો કે બહેન જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું તો કે પપ્પા અહીંયા તમે જેની પાસે જતા હોય તેના વિશે લખવાનું છે સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશતા પહેલાં ચપ્પલ ઉતારીને આવવું સુરેખના કેટલાક મિત્રો ચપ્પલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા સુરેખાના દાદા તેનાથી ગુસ્સે થયા હવે સુરેખાના ઘરનો એક નિયમ છે કે ભાઈ ઘરે કોઈ આવે તો એને બારે ચપ્પલ ઉતારીને આવવાનું હવે સુરેખાના મિત્રો ચપ્પલ ઉતાર્યા વગર જ ઘરમાં ગયા તોના દાદાએ શું કર્યું તો કે ગુસ્સે થઈ ગયા હવે આપણું જોઈએ તો તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમો પાડવામાં આવે છે તો કે કયા કયા હવે તમારા ઘરમાં એવો કોઈ નિયમ છે તો કે કયો તે લખવાનું અહીંયા મેં લખ્યું છે જો ઈ ન હોય તો તમારે એનાથી અલગ જે થતું હોય તે લખવાનું આ સવારે ઊઠીને અમે ઘરના સભ્યો જ બધા જ સભ્યો ધરતી માતાને વંદન કરીએ છીએ અને વડીલોને પ્રણામ કરીએ છીએ વળી રાત્રિ ભોજન અમે બધા સાથે બેસીને લઈએ છીએ આ નિયમ છે તો તમારા ઘરે કોઈ બીજો નિયમ હોય તો તે લખવાનું વિચારો તમારા ઘરના કયા કયા તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે તમે ખુશ હોય ત્યારે શું કરો છો હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું શું કરે છે તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો તમારી આસપાસ જુઓ અને જાણો કે બીજા કેવી રીતે અન્યને માન આપે છે જાણો અને કહો ઘરના વડીલો નાના હતા ત્યારે શું શું કરતા હતા ઘરના વડીલો એટલે કે દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી તે બધા પાસેથી જાણવાનું છે ઘરના વડીલો પાસેથી તેમની રમુજી ઘટનાઓ સાંભળો રમુજી એટલે શું તો એવી હસાવનારી કોઈ ઘટના હોય તે હવે આપણે આગળના વિડીયોમાં પાંચ છ ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત